નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મહેસાણાથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. મહેસાણાના ગોજારીયા ગામે 100 વર્ષ પુરાણા ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુના મંદિરે મંદિરના પ્રમુખ દિલીપભાઈ સુથાર, ઉપપ્રમુખ ડાયાભાઈ સુથાર, મંત્રી પરેશકુમાર ગજ્જર, સહમંત્રી કમલેશભાઈ સુથાર, ખજાનચી મહેન્દ્રભાઈ ગજ્જર તેમજ પોટાત્સવ સમિતિના સભ્યો સહિતના લોકો દ્વારા સમાજના દાતાઓના સહકારથી શ્રી વિશ્વકર્મા પ્રભુનો 93મો પોટાત્સવ યોજાયો. આ પ્રસંગે યોજાયેલ હવનમાં 11 યજમાનો જોડાયા હતા. મહેસાણા જિલ્લાના ગોજારીયા ગામે આજથી 100 વર્ષ ઉપર વિશ્વકર્મા દાદાનું ભવ્ય મંદિર બનેલું અને ત્યાર પછી તેઓએ આજે 93મો આ મંદિરના વિશ્વકર્મા દાદાનો 93મો પાટોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આપણે તેમના પ્રમુખ સાથે વાત કરીએ કે જ્યારે નિર્માણ પામ્યું ત્યારે તેમાં કોનો સિંહ ફાળો હતો અને આજે કોણ કોણ આ વ્યવસ્થાને અને સેવાને સંભાળી રહ્યું છે તે માટે આપણે ચર્ચા કરીએ. પ્રમુખ સાહેબને સાથે વાત કરીએ. પ્રમુખ સાહેબ, આપણું નામ શું? સુધા દિલીપભાઈ રણછોડભાઈ. આગળ 16 વર્ષ પહેલાં મંદિરનું નિર્માણ થયું. એમાં ગજ્જર સુથાર 66 સમાજ કોઈના દાન ભેટ લઈ અને મંદિરનું નિર્માણ થયેલું. એ પછી ના બોલો બોલો. એ પછી દર વર્ષે પાટોત્સવ ઉજવીએ છીએ અને દર અમાસે કથાય કરીએ છીએ. હવે ચાલુ રહેશે. આ નિર્માણમાં કોનો સિંહ ફાળો હતો? નિર્માણમાં બધા ગજ્જર સુથાર સમાજ. હા, પણ એમાં વ્યક્તિગત નામ બોલો ને, યાદ હોય તો. વ્યક્તિગત તો વડીલો તો બધા જતા રહે. નવી પેઢી છે બધી. હા, નવી પેઢીમાં કોણ કોણ કરે છે અત્યારે? હાલ હું પોતે, હું પ્રમુખ દિલીપભાઈ રણછોડભાઈ સુથાર, ડાયાભાઈ બેરાજભાઈ સુથાર, કમલેશભાઈ મણિભાઈ સુથાર, મહેન્દ્રભાઈ અમરભાઈ સુથાર, પરેશભાઈ કનુભાઈ સુથાર, બધા ગોજાયાના દરેક ગજ્જર સુથાર સમાજ, કડિયા સમાજ, દરેકનો ફાળો હોય છે. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.